नमस्ते विद्यार्थी मित्रों, अगौना लेक्चर में लेक्चर नंबर 5 में गुजरात नो सांस्कृतिक वारसो आपणे परिचय लीधो। त्यार बाद धोरण 10 विषय सामाजिक विज्ञान यूनिट 1 भारत नो वारसो लेक्चर नंबर 6। तो आती काले आपणे लेक्चर नंबर 5 में जे चर्चा करी ली, त्यार बाद नो जे पछीनो जे मुद्दो छे तेनी चर्चा जे आपणे करवानी छे ते छे भारत भूमि अने तेना लोको। तो तेना विषे आपणे समजूती मेळवीए के आदि मानव भारत मां तेमज पूर्व दक्षिण आफ्रिका मां एक साथे उत्पन्न थया। जे शुरुआत मां जे आदि मानव हता તે આપણા દેશમાં તેમજ એની સાથે સાથે પૂર્વ દક્ષિણ અને આફ્રિકામાં પણ એક સાથે ઉત્પન્ન થયા અને ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાય। આપણે બધાને ખ્યાલ છે કે ભારત દેશ એક ભાતીગળ છે। ભાતીગળ આપણે એને કહેવાય કે જે ન જોવા મળે એવી વસ્તુ અને એકબીજા લોકોને આપણે કહી કે આચાર વિચારને સંબંધો। તો એમાં સમૃદ્ધિમાં આપણા દેશ સાથે વિદેશી બધા છે આકર્ષણ અને આગળ અહીં અનેક જાતિઓ આવી, કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે વિદેશી પ્રજા આપણા દેશમાં આવી અને એ ઘણી બધી વૈશ્વિક એની પણ ચર્ચા આપણે કરી। પરિણામે ભારતમાં લગભગ બધી જાતિના તત્વો મળી આવ્યા, કારણ કે વિદેશી પ્રજા ભારતમાં આવી અગલી પ્રજાના તત્વો છે એ આપણા દેશને મળ્યા અને એકબીજાના સંબંધો વિકસ્યા અને એકબીજાના જે વિચારો છે એને આપણે કેવી આદાન પ્રદાન કરી। ભારતમાં દરેક પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, કારણ કે આપણા દેશમાં જે દરેક પ્રજા છે એ પ્રાચીનતમ છે। એટલે કે શરૂઆતમાં આપણા દેશમાં જો પગ પછાડો કર્યો તો દ્રવિડ લોકો અને એ પ્રાચીનતમ પ્રજા છે। આગળ પરંતુ મૂળભૂત શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રી અધ્યયન સ્વરૂપથી એવું જાણવા મળ્યું કે દ્રવિડ અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી। મૂળભૂત શાસ્ત્રી ભાષા શાસ્ત્રી એની અધ્યયન સ્વરૂપ કરી કે દ્રવિડ લોકો તો પ્રાચીન પ્રજા છે, તો એની સાથે સાથે 6 ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ જાતિઓ આપણા દેશમાં છે। વૈશ્વિક તો આપણે જોઈએ કે આપણા દેશમાં જે 6 પ્રકારની જે જાતિ આપણા દેશમાં વૈશ્વિક ભારત દેશમાં તેના આપણે નામ છે જોઈએ। પહેલું છે નેત્રીતો, નેત્રીતો એટલે અક્ષીઓ। 6 જેટલી જે પ્રજાતિ છે એના આપણે નામ બોલીએ છીએ। બીજું ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિશાળ પ્રજા, ત્રીજું દ્રવિડો, ચોથી પ્રજા છે અલ્પાઇન ડિનારી અને આર્મી મોનિક, પાંચમી જે પ્રજા છે ઈ છે મોગોલોઇડ, મોગોલોઇડને પણ કિરાત કહેવામાં આવે, અને છઠ્ઠો છે જે છઠ્ઠી પ્રજા જે આવી ઈ છે આર્યો। આવી ભિન્ન ભિન્ન 6 પ્રજા આપણા દેશમાં આવી તો આપણે એનો આપણે પરિચય મેળવીએ તો અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે નેગ્રીડો પેલો પેલી પ્રજા એને અપ્સિયો તરીકે ઓળખવામાં આવે છે। શું અપ્સિયો? તો તેના વિશે આપણે જોઈએ કે નેગ્રીડો અથવા આપણે એને હું કહી શકીએ નિગ્રો જાતિ પણ કહી શકીએ। ફરીથી નેગ્રીડો એટલે કે અપ્સી પ્રજા અને નેગ્રીડો અથવા નિગ્રો જાતિ એટલે કે અક્ષીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે। પ્રાચીન એટલે કે જૂના, આપણા દેશમાં 6 વિદેશી પ્રજા આવે અને 6 આપણે નેગ્રીડો એટલે કે અક્ષીઓ, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિશાળ, દ્રવિડો, અલ્પાઇન અને ડિનારી અને આર્મેનોઇડ અને પાંચમો મોગોલોઇડ અને છઠ્ઠું આર્યો, આવા
સી અથવા દીકરો આવી રીતે પણ આપણે ઓળખી શકીએ. હવે બીજો મુદ્દો ઓસ્ટ્રેલિયન એટલે કે નિષાદ પ્રજાપતિ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. Thank you.
કડિયાને આપી હતી અને આગળ વધન થયો અને આ